जय श्री कृष्ण बाळको, केम छो बधा। आजनो विषय छे ચિત્રકામ, અને આમાં છે આજે શેનું ચિત્ર આપેલું છે? ટોપીનું। શેનું? ટોપી, કેપ। કેપ એટલે ટોપી। પણ આપણે એમાં શું કરવાનું છે? રંગ પૂરતા શીખવાનો છે। શીખો છો ને તમારે બધાએ? જો અહીંયા શું લખેલું છે, કેપ, ચિત્રમાં રંગ પૂરો। આ શું આપેલું છે? કેપ આપેલી છે। તો આપણે એમાં શું કરવાનું છે? કેપના ચિત્રમાં રંગ પૂરવાના છે। તો બાળકો, આપણે એમાં રંગ પૂરવો હોય તો આપણે શું કરવાનું? પહેલાં તો ફરતી બાજુ બોર્ડર બાંધવાની। તો જોવું જોઈએ ને, અહીંયા તમને બધાને રંગ પૂરતા શીખો છે ને, તો પહેલાં આવી રીતના ધીમે ધીમે તમને ગમતો રંગ લઈ અને શું કરવાનું? સૌ પ્રથમ તો બોર્ડર બાંધવાની, અને પછી રંગ પૂરવાનો છે। બાળકો, તમને બધાએ શું કરવાનું? પહેલાં બોર્ડર બાંધતા શીખવાનું, જેથી કલર, રંગ, તમે જે રંગ લીધો છે એ બીજે ક્યાંય આડાહવળો જાય નહીં। એટલે પછી શું કરવાનું? ધીમે ધીમે આવી રીતના રંગ પૂરવાના છે। સરસ રીતે તમારે શું કરવાનું? રંગ પૂરવાના છે। જો કેવો સરસ મજાનો રંગ પૂરાય છે ને, તો બાળકો તમારે પણ પહેલા બોર્ડર બાંધવાની, ધીમે ધીમે કલર તમારે શું કરવાનું છે? ચલાવતા શીખવાનો છે, રંગ પૂરતા શીખવાનો છે। જો મેં બોર્ડર બાંધી એટલે રંગ આડાહવળી કે આજુબાજુમાં ક્યાંય બહાર નીકળતો નથી। તો બાળકો તમારે પણ શું કરવાનું? સરસ રીતે પહેલાં બોર્ડર બાંધવાની, પછી ધીમે ધીમે આવી રીતના રંગ પૂરતા શીખવાનો છે। અને તમે જે રંગ પૂરો એમાં શું દેખાવું ન જોઈએ? ક્યાંય પણ પેજ ઉપર જે ચિત્ર દોરેલું હોય એ ક્યાંય પણ સફેદ જગ્યા દેખાવી જોઈએ નહીં, અને આડાહાવડા ઘૂંટવાનું નથી। ધીમે ધીમે સરસ રીતે ચલાવવાની છે। જો કેવો સરસ બન્યો! હવે ફરીથી તમને ગમતો હોય એવો બીજો કલર લેવાનો, બરાબર છે? એનું પણ શું કરવાનું? તમારે પહેલાં તો બોર્ડર બાંધવાની, ધીમે ધીમે બોર્ડર બાંધવાની, લીટીની બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો કેવો સરસ મજાની ટોપી લાગે છે ને, કેપ છે ને બાળકો? તમારી પાસે છે આવી કેપ? તો તમારી પાસે કેવા કલરની કેપ છે? બધા પાસે કેવા કલરની હોય કેપ? બધા પાસે અલગ અલગ રંગની હોય, હોય ને? જો કેવો સરસ મજાનો રંગ પૂરાઈ ગયો! કેવી સરસ મજાની ટોપી લાગે છે ને! હવે અહીંયા ફરીથી બીજો કલર લેવાનો, તમને જે ગમતો હોય એવો કલર લેવાનો, બરાબર છે? ધીમે ધીમે શું કરવાનું બાળકો? હવે તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે રંગ પૂરતા પહેલાં શું ધ્યાન રાખવાનું, કે લીટીની બહાર ન જાય રંગ, બરાબર છે? એટલા માટે આપણે શું કરવાનું? પહેલાં તો બોર્ડર બાંધવાની, પછી જો કેવો સરસ મજાનો રંગ પૂરાય છે ને, તો તમારે શું કરવાનું? ધીમે ધીમે સરસ રીતે આવી રીતના પેન્સિલ કલર ચલાવવાનો છે।
જો કેવી સરસ મજાની કલરફુલ કેપ બની ગઈ, બરાબર છે? તો તમારે પણ તમારી ચોપડીમાં આવી જ રીતના સરસ મજાનો રંગ પૂરતા શીખવાનો છે.